નમસ્તે બચ્ચા, કેમ છો? મજામાં? નાના નાના બાળકો, ધોરણ બે, કમ્પ્યુટર. આપણે છેલ્લા પીરિયડમાં શું જોયું હતું? કમ્પ્યુટર શું છે, બરોબર છે? પછી જોડકા જોડ્યા હતા, પછી અહીંયા સુધીના જોડકા જોડ્યા હતા, પછી આમાં શું કર્યું હતું? વર્તુળ કર્યા હતા, બરોબર છે? અહીંયા પણ વર્તુળ કર્યા હતા. બધાની સાધી પોથીમાં કરેલા છે ને, બરોબર છે? કરવાના છે. ન કરેલા હોય તો લાસ્ટ પીરિયડના જે મેં વિડીયો મોકલેલો છે એમાંથી જોઈને કરી નાખજો. આજે આપણે જોઈશું પેજ નંબર 11 ઉપર મોનિટર. તમે જુઓ છો આ ટીવીના પડદા જેવું દેખાય છે, આને શું કહે છે? મોનિટર. તો હવે જુઓ, તમને બાજુમાં તમે ઇંગ્લિશમાં લખો છો ને, ઇંગ્લિશની બુકમાં આવી ફોર લાઇનની બુક હોય છે ને, તો ફોર લાઇનની બુકમાં તમે લખો છો એવી જ રીતે આમાં આપેલું છે, તો આપણે પણ લખીશું. પણ આમાં તમે જુઓ છો, તમને છે ને એક એક્ઝામ્પલ આપ્યું છે, એક ઉદાહરણ આપ્યું છે. મોનિટર છે એ વચ્ચેની લાઇનમાં લખેલું છે, દેખાય છે? તમારે પણ એવી જ રીતે લખવાનું છે. આપણે લખીએ મોનિટર, બરોબર છે? મોનિટર જેવી રીતે આમાં લખેલું છે આપણે એવી જ રીતે લખશું. કેટલી વાર લખવાનું છે? ત્રણ વાર, બરોબર છે? આપણે ત્રણ વખત લખી લઈએ મોનિટર. જુઓ, આપણે ત્રણ વખત આમાં લખાઈ ગયું. જે વિદ્યાર્થીઓને વધારે પ્રેક્ટિસ કરવી હોય એ લોકો અહીંયા બાજુમાં લખી શકે છે. હવે જુઓ આ શું છે? કીબોર્ડ. દેખાય છે તમને બધાને? ઘણી બધી સ્વીચો આપેલી છે, ઘણી બધી એબીસીડીની કી હોય છે, 100 કરતાં વધારે કી હોય છે, એને શું કહે છે? કીબોર્ડ, બરોબર છે? તો આપણે કીબોર્ડ લખતા પણ શીખીશું. બોલતા તો આવડી ગયું બધાને, હવે લખતા પણ શીખી લઈએ. તમે જુઓ અહીંયા માર્કિંગ કરો, કીબોર્ડમાં રેફ છે એ ઉપરની લાઇનમાં છે, તો આપણે પણ એવી જ રીતે લખીશું. હવે જુઓ, ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને કીબોર્ડ છે ને ઊંધી રીતે લખશે, ઘણા આવી રીતે લખશે કીબોર્ડ, બરોબર? બરોબર છે? તો આપણે શું કરવાનું, આને ઇરેઝર તમારી બાજુમાં જ રાખવાનું, આવી રીતે લખવાનું નથી. વાલીઓને ખાસ વિનંતી કે બાળક સરખું લખે છે એ જોવે. કીબોર્ડ, બરોબર છે? ત્યારબાદ બીજી વખત, ત્રીજી વખત લખવાનું છે. ત્રણ વખત લખી અને પ્રેક્ટિસ કરવાની છે. જો વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અહીંયા પણ તમે લોકો લખી શકો છો. ત્યારબાદ સૌથી ઇઝી વર્ડ છે આમાં માઉસ છે, આપણે માઉસ પણ લખીએ. માઉસ, બાળકોને ખાસ વિનંતી, આડાઅવળું ન લખે, ઘણા આવી રીતે લખશે, બરોબર? નીચેની લાઇનમાં નથી લખવાનું, બરોબર? વચ્ચેની લાઇનમાં જ લખશું આપણે. લખાઈ ગયું બધાને, બરોબર છે? હવે આપણે પેજ ફેરવશું, પેજ નંબર 12, બરોબર છે? આ શું, આ શેનું ચિત્ર છે? સીપીયુ, બરોબર છે? આપણે સીપીયુ લખીશું. જુઓ છો તમે કે આવી રીતે નીચે લખેલું છે, રસવાવાળું છે એ નીચે છે. સીપીયુ અહીંયા પણ એવી રીતે લખશું, સીપીયુ. ત્રીજી વખત પણ લખશું, સીપીયુ. હવે આપણે જોઈએ મોનિટર. જુઓ છો, સોરી, સ્પીકર. આ તમે જુઓ છો, સાઉન્ડ સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા સ્પીકર લખીશું. સડધો છે બેટા, સ્પીકર, બરોબર છે? જે બાળકોને પ્રેક્ટિસ કરવી હોય એ લોકો અહીંયા પણ લખી શકે છે.
ત્યારબાદ શું છે? પ્રિન્ટર, બરોબર છે? આપણે પ્રિન્ટર લખીએ, જોયું બાળકો? કાંઈ વાર લાગી, આટલું જ કરવાનું છે આજે તમારે, ખાલી આ પહેલું પેજ અને આ બીજું પેજ, બરોબર છે? આટલી જ વસ્તુ તમારે કરવાની છે આજે, તો આટલું ફટાફટથી કરી નાખજો, બરોબર છે? મેં 3-4 મિનિટમાં જ કરી નાખ્યું, તમે તો 1 મિનિટમાં કરી નાખશો ફટાફટ, બરોબર ને? મારા કરતાં ઝડપથી કરશો ને, તો ફટાફટ કરી નાખજો. આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે નેક્સ્ટ પેજ લઈ લેશું, બરોબર છે? ત્યાં સુધી આવજો.